વધતા જતા કોરોના સંક્રમણને પગલે દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિરમાં 17-23 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ સ્થાનિક વેપારી સંગઠનો તથા આગેવાનો દર્શનાર્થીઓ માટે મંદિર ખોલવાની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે પોષ મહિનાની પૂર્ણિમા છે. હજારો શ્રદ્ધાળુઓ પૂર્ણિમા પર જગત મંદિરે રાજાધિરાજના દર્શન કરવાની તથા પૂજનની ટેક ધરાવતા હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓ પણ મંદિરના દ્વાર ઉઘાડવાની માંગ કરી રહ્યા છે. જ્યારે કોરોના આ મહામારી તરીકે હતી, હવે વિશ્વના અનેક દેશોએ આને ફ્લૂ તરીકે ડિક્લેર કર્યો છે. હવે કોરોનાની મહામારી ખરેખર મહામારી જેવું રહ્યું નથી. હોસ્પિટલાઇઝ થતાની કેસો આવે છે. સરકાર જે પ્રિકોશનના પગલાં રહી છે એ ભાઈ આવકારદાયક છે, પણ દ્વારકામાં જે આ મંદિર બંધ કર્યું છે આ નિર્ણય ક્યાંક ને ક્યાંક ભૂલ ભરેલો હોય અથવા તો થોડોક વહેલી તકે લઈ લીધો હોય એવું નિર્ણય લાગે છે. તમામ ધંધા રોજગારો દ્વારકાના યાત્રાળુઓ ઉપર છે. બસ સેવા ચાલુ છે, હવાઈ સેવા ચાલુ છે, ટ્રેન સેવા ચાલુ છે. ત્યારે સૌ યાત્રિકોએ પૂરા દેશમાંથી આખા દેશમાંથી યાત્રાળુઓ આવે છે. ત્યારે આજે પણ તમે બજારમાં ટ્રાફિક જોઈ રહ્યા છો તો ખૂબ મંદિર દર્શન કર્યા વિના નિરાશ થઈને જવું પડે છે. તેમજ યાત્રાળુઓ અને તેમજ આખા ગામની તમામ ધંધા રોજગારો માત્ર યાત્રાળુઓ ઉપર છે તો આનાથી કમરતોડ ફટકો પડશે ધંધા રોજગારને. તો આ સરકારશ્રીએ આ નિર્ણયને વહેલી તકે રદ કરી અને મંદિર ખોલવું જોઈએ એવી અમારી સૌ દ્વારકાવાસીઓની નમ્ર વિનંતી છે.